નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 1-2-3 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરબીડિયું નંબર 65 લેવાનું છે, બરાબર છે? પરંતુ તેની વાતમાં આગળ વધીએ એ પહેલાં, ગઈકાલે જે પરબીડિયું નંબર 64 હતો તેમાં જે જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આ બે વિદ્યાર્થીઓને આજના બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરેલ છે. તો બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. એ ઉપરાંત મિત્રો, આપણે આપણા સૂચનોને તો ખાસ ફોલો કરવાના છે, કરતા જ રહીશું. અને વાત કરીએ મિત્રો આજના પરબીડિયાના પ્રશ્નોની, બરાબર? તો મિત્રો, આજે એક જ પ્રશ્ન સિલેક્ટ થયેલ છે, એક જ પ્રશ્ન પાકો કરીશું, બરાબર છે? પ્રશ્ન છે તે ચેપ્ટર નંબર 6 માંથી છે, ક્લિયર? પ્રશ્નો અતિશય કામનો છે, કારણ કે તેમાંથી ઘણા બધી પ્રકારના નીટ રિલેટેડ એમસીક્યુ મળી શકે તેમ છે, બરાબર છે? પ્રશ્ન લખીએ, XO અથવા તો X0 પણ કહી શકાય, XO અને XY પ્રકારના લિંગ નિશ્ચયન વિશે માહિતી આપો, બરાબર છે? મિત્રો, આમ તો 5 ગુણના પ્રશ્ન તરીકે લઈશું, કારણ કે તેમાં એક ચોક્કસ પ્રકારનો ચાર્ટ આવે છે જે તમારે બનાવવો પડશે, જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલ નથી, બરાબર છે? જે રંગસૂત્રીય માહિતી છે, XX કે XY પ્રકારના હોય, XO પ્રકારના હોય, તો તેની ચોક્કસ માહિતી કયા રંગસૂત્રને કારણે લિંગ નિશ્ચયન થાય છે એ દર્શાવતી સંપૂર્ણ માહિતી ઉદાહરણ સાથે આપવાની છે, બરાબર છે? તો મિત્રો, એના તમને 5 ગુણ પ્રાપ્ત થશે, બરાબર? માર્કિંગ સ્કીમમાં બીજી કોઈ ડિટેલ આપવાની નથી થતી, ક્લિયર? અને વાત કરીએ મિત્રો આ પ્રશ્નને લગતા નીટ કે ગુજકેટમાં પૂછી શકાય તે પ્રકારના પ્રશ્નોની, તો અહીં બાજુમાં તેની સૂચિ પણ આપું છું, તો તેનો પણ ખાસ અભ્યાસ કરી લેજો અને તૈયાર કરી લેજો, બરાબર છે? એ ઉપરાંત મિત્રો, ખાસ જણાવવાનું કે જે નવા મિત્રો જોડાયા છે એમને જણાવી આપું કે મિત્રો, આ સન્ડેના આપણી વીકલી ટેસ્ટ છે, બરાબર છે? છેલ્લા 10 વીકથી આપણે વીકલી ટેસ્ટ લઈ રહ્યા છીએ, એટલે જે વિદ્યાર્થીઓ નવા જોડાયા છે એમને ધ્યાનમાં રહે કે આપણે સોમથી શનિ સુધીમાં જેટલા પરબીડિયાનો અભ્યાસ કરીએ છીએ એમાં જેટલા પ્રશ્નો પાકા કરીએ છીએ એમાંથી જ સન્ડે સવારે એક્ઝામ હોય છે, બરાબર છે? માત્ર આ 6 પરબીડિયામાં જેટલા પ્રશ્નો છે એ તૈયાર કરી લેજો. કોઈ વિદ્યાર્થીઓએ તૈયાર ન કરેલા હોય તો હજુ તમારી પાસે સમય છે, એનો પણ પ્રોપરલી અભ્યાસ કરી લેજો કે જેને કારણે સન્ડેની એક્ઝામમાં તમે સારું પરફોર્મન્સ આપી શકો, ક્લિયર? તો મિત્રો, આજ પૂરતું આટલું જ કહેવાનું છે, વધુ કંઈ ચર્ચા નથી કરવી. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયામાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.